સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન શુદ્ધ ભાવ મુજબ નથી એ અંગે છે પૂજ્ય બ્રહ્મચારીજીએ વિષ દુવાના અર્થ ઘણી જગ્યાએ કરેલા છે વચનામૃત વિવેચનમાં બોધામૃત ભાગ બેમાં છેલ્લે તેઓની નોંધની ડાયરીઓ મળી છે તેમાં ભાવાર્થ સહિત નિત્યક્રમ છે તેમાં પત્ર સુદાના અમુક પત્રો જેમાં કોઈ જિજ્ઞાસુ જિજ્ઞાસુજીવના પ્રશ્નોના જવાબરૂપે અને બોધામૃત ભાગ એકમાં પણ છૂટક છૂટક ઘણે સ્થળે વિષદુહાની ગાથાઓના અર્થ મળે છે શુદ્ધ ભાવ મુજબ નથી એ ગાથાનો અર્થ તે અંગે બોધામૃત એકમાં પાના નંબર છસો ચારમાં માર્મિક અને ગહન સમજ બ્રહ્મચર્યજી આપી છે પરમપાવને તો મહાવીરનો મૂળ માર્ગ જે વર્તમાન કાળમાં ધરભાઈ ગયેલ તેનો ઉદ્યોગ કરવાના કોડ તો છેક નાની વયથી જ હતા તે જ અંગે તો તેઓ અવતર્યા હતા જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા આમ ઉદ્ધાર અત્ર અગોપ્ય કોઈ પામે મુમુક્ષુ વાત માત્ર કેવું પરમાર્થ હેતુથી જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે નિત્ય વિશોધ કરી નવ નવતત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો મૂળ માર્ગના ઉદ્ધારનું ઉદ્યોગનું કામ કોઈ કરે તો સારું પણ કોઈ તેઓ નજરે જણાતો નથી તેથી પોતે પ્રકાશે છે કે આ લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે આ કાંટાળો માર્ગ ચોખ્ખો કરવા બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી તેથી પોતે જ આ ભગીરથ કાર્ય માથે ઉપાડે છે પૂજ્ય બ્રહ્મચાર્યજી સમજ આપે છે કે મોટા મોટા આચાર્ય પણ શુભ ભાવમાં અટકી રહે છે માટે શુદ્ધ ભાવનો લક્ષ્ય રાખવા અંગે ચેતવણી આપી છે અવલોકન કરવાની તાકીદ કરી છે કે ધર્મ ધર્મ કરતાં હું શુદ્ધનો લક્ષ્ય તો વિસારે નથી પાડતો ને કેટલીક વસ્તુઓ સાધુઓને માટે લખાયેલ છે તદ્દન બાળવયે વવાણિયા ક્ષેત્રે પણ તેઓ સાધુઓના સંપર્કમાં આવતા ત્યારે બોધતા કે ભગવાન મહાવીરના માર્ગના સાધુ થયા હવે માર્ગ દીપાવજો વડવા ક્ષેત્રે વડ નીચે મુનિઓને પણ સંત ઓગણીસો બાવનમાં સમાગમમાં છેલ્લે દિવસે કહેલું કે સાધુપણું દીપાવજો પ્રભુસિંહજીએ શુભ ભાવમાં રહી પરમના માર્ગનો પ્રચાર પ્રસાર કરવાનો ભેગ ધરી શુદ્ધ ભાવ હાંસલ કર્યો પૂજ્ય બ્રહ્મચર્યજીએ પણ સંપ્રદાયની દીક્ષા ભલે ન હોય મંત્ર દીક્ષા બ્રહ્મચર્ય દીક્ષા પૂજ્ય પ્રભુ શ્રીજી પાસેથી મેળવી ભેગ ધરી સ્વપર કલ્યાણને અર્થે સર્વસ્વ અર્પણ કરી માર્ગની ધૂણી દખાવી શુદ્ધ ભાવ હાંસલ કરી ગયા ઉત્તમ આચાર્યને છાજે તેવું આચરણ ભાવાચર જ એ કેવળ જ્ઞાન માટે ખાસ જરૂરી છે એમ કર્મગ્રંથમાં જ્ઞાન અંગેના પ્રકરણમાં લખ્યું છે અને શુદ્ધ ભાવ હાંસલ કરીએ દેહ છોડ્યો તે પણ વિશિષ્ટ રીતે કૌશગમાં મુક્તિ વેર્યા મનમોહનજી સુખ પામ્યા સાદી અનંત મનડું મોહ્યું રે મનમોહનજી ભગવાન પાર્સનાથની એ દશા યાદ અપાવે તે રીતે પ્રાથમિક ભૂમિકામાં જિજ્ઞા થઈએ તો અશુભમાંથી શુભમાં આવવા ભક્તિનો આશ્રય લેવાનો છે શુભ ભાવમાં ન રહેવું એ આ કડીનો અર્થ નથી શુભમાં ન રહે તો અશુભમાં જાય અશુભમાંથી શુભ અને શુભમાંથી શુદ્ધ એ ક્રમ ભૂલવાનો નથી અધ્યાત્મની બધી ક્રિયાઓ વાંચવું ગોખવું વિચારવું વગેરે ભક્તિ કર્તવ્ય વિદ્યા કર્તવ્ય કરી શુભ ભાવમાં જ રહી પુણ્ય વધારી શુદ્ધ ભાવ કરવા જ્ઞાનીઓ બોધે છે એકદમ પરભરો શુદ્ધ ભાવ આવે જ નહીં ઘણા કારણો ભેગા થાય ત્યારે તે બની આવે છે શુદ્ધ ભાવ નથી કેમ કે હજુ અનંત દોષનું ભાજન એવો પોતે સત્પુરુષની આજ્ઞામાં જ નથી આશ્રય અને શરણ સ્વીકારે ભક્તિમાં મેંડ્યો રહે પછી આગળ પર થોડે થોડે સમજાય નિશ્ચયવાણી સાંભળી સાધન તજવા હોય નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય આત્મસિદ્ધિની આ ગાથા અધ્યાત્મમાં જેણે પ્રવેશ કર્યો છૂટક છૂટક ક્રિયાઓ કરી વાંચ્યું પાકું કર્યું લોકો ધર્મિષ્ઠ તરીકે ઓળખવા માંડ્યા તેને માટે ખાસ બોધરૂપ દેવા દાંડી સમાન છે નિશ્ચય મુખ્ય ગ્રંથ વાંચી દેવકનજી જેવા ફંટાઈ જાય તેવું થયું પણ પૂજ્ય પ્રભુસિંહજીનો સત્સમાગમ અને પરમ કુલદેવના આશ્રય અને શરણના બળે ટકી ગયા અને આગળ વધ્યા જે માત્ર ક્રિયાજળ થઈ જાય કે શુષ્ક જ્ઞાની થઈ જાય અને ધર્મકર્ણી સેવું છું એમ માને તેને ફક્ત શુભભાવ કર્યા કરે અને શુદ્ધ ભાવ વિસારે પડે ત્યારે ઠપકો આપ્યો છે એ અપેક્ષાએ આ મુજબ લખાયું છે એમ પૂજ્ય બ્રહ્મચારી સમજાવે છે વ્યવહારને ઉત્થાપી નિશ્ચય હાંસલ થાય જ નહીં નેસરણીના પગથિયા ચડતાં ચડતાં જ તોડવા માંડે તો તો જીવ ચડ્યો હોય તે પણ પડવાનો એ લક્ષ્ય પણ રાખવાનો છે શુભ ભાવનો ક્રમ સેવે તો શુદ્ધ ભાવ આવે કારણ વિના કોઈ કાર્ય સંભવે નહીં બી વાવ્યું પાણી ખાતર આપ્યું માવજત કરી અંકુરા ફૂટે પાન ફૂટે ફૂલ આવે ને છેલ્લે ફળ બેસે પાંદડા ફૂલ બધું ખરી પડશે પણ તે તો ફળ આવ્યા બાદ આગળ ઉપર કાચા ફળ આવતા જ તોડી લે તો પાકા ક્યારે અને કઈ રીતે મળે ઉતાવલ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ પહેલેથી શુભ ભાવ મૂકી દેવાની વાત જ નથી શુદ્ધ ભાવ માટે શુભ ભાવ એ પાયો છે મજબૂત પાયે ઇમારત ટકી રહે છે સાતમે ગૂંઠાણે ચડેલ વળી છઠ્ઠું અને બળ કરી વળી સાતમે એમ હિંચકા ખાય છે સ્વાધ્યાય ધ્યાન સ્વાધ્યાય ધ્યાન અને જ્ઞાનીની આજ્ઞાએ શુદ્ધને લક્ષ્ય શુભમાં મંડી પડશે તેથી કલ્યાણ અવશ્ય થશે વિષ દોહા તો બૃહદ બૃહદ આલોચના બૃહદ બૃહદ પ્રતિક્રમણ છે કરતાં કરતાં પોતે તો અધ્યાત્મમાં હજુ અધમાધમ અધિકોપતિ જ છે તેમ વેદન થશે ત્યારે અધ્યાત્મની મુસાફરી શરૂ થશે અને પરમ કુલને પરમાત્મા મનાશે પછી મોક્ષ માર્ગે ચડી ગયો એવી હળવાશ પણ અનુભવાશે એમ પૂજ્ય બ્રહ્મચર્યજી પૂજ્ય પ્રભુ શ્રીજી પૂજ્ય અંબાલાલભાઈ પૂજ્ય સૌભાગભાઈ તેઓને અનુભવવાણી પણ કહે છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ